નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 5માં કલીલ દ્રવણના ગુણધર્મો વિશે જોવાનું છે. અને એમાં પહેલો ગુણધર્મ છે તમારો બ્રાઉનિયન ગતિ. આ બ્રાઉનિયન ગતિ કોણે જોઈ? તો વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉને. શું કર્યું રોબર્ટ બ્રાઉને? એક દ્રાવણ લીધું, એ દ્રાવણમાં કલીલીય દ્રાવણ, એ દ્રાવણનો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ અલ્ટ્રા માઇક્રોસ્કોપ પર અભ્યાસ કર્યો. અભ્યાસ કરવાથી જોવા મળ્યું કે આ જે કલીલ દ્રાવણના જે કણો છે એ કણો સતત વાંકી ચૂકી દિશામાં અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. સતત વાંકી ચૂકી દિશામાં એ વાંકી ચૂકી જે ગતિ છે એ ગતિને શું કહેવામાં આવે છે? બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. હવે બ્રાઉનિયન ગતિ, કણોની ગતિ એ ઝડપી ક્યારે હોય? તો કણોનું કદ નાનું હોય, એકદમ નાના કણો હોય એટલે વજનમાં હલકા હોય, એનો મતલબ એની ગતિ કેવી થવાની? ઝડપી થવાની. સ્નિગ્ધતા જેટલી ઓછી હોય એટલી પણ ગતિ ઝડપી થવાની. તો કલીલ કણો આજે ગતિમાં કેમ રહે છે? ગતિમાં રહેવાનું કારણ શું? તો એમાં જે પાણીના, ધારો કે કલીલ કણો છે, એને મધ્યમના પણ કણો હોય, પાણીના પણ કણો હોય, તો પાણીના કણો છે ને આ કલીલ કણો પર સતત બોમ્બાર્ડિંગ કરે, અસંતુલિત હુમલો કરે. હુમલો કરે એટલે પેલો કરંટ કેવો છે? કલીલ કણ નાનો છે એટલે મધ્યમનો પેલો કલીલ કણને ડક્કો મારે, ડક્કોમાં બોમ્બાર્ડિંગ કરે એટલે શું થાય છે? કલીલ કણ ખૈસા કરે, ખૈસા કરે એટલે ફૈરા કરે, નફેરા કરે એટલે જે ગતિ નિર્માણ પામે છે એ ગતિને શું નામ આપ્યું છે? બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. તો આ બે વસ્તુ તમે નક્કી કરી, ખાસ યાદ રાખવાની કે કલીલ દ્રાવણને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો એના દ્રશ્યમાન ક્ષેત્રમાં કલીલ કણો સતત વાંકી ચૂકી દિશામાં અસ્ત વ્યસ્ત ગતિ કરતા દેખાય છે, એ ગતિને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. કણોનું કદ નાનું અને સ્નિગ્ધતા જેટલી ઓછી હોય એટલી કણોની ગતિ કેવી હોય? ઝડપી હોય. અને મધ્યમના કણો કલીલ કણો પર અસંતુલિત હુમલો કરે એટલે કલીલના કણો શું થાય છે? મધ્યમમાં સતત વાંકી ચૂકી દિશામાં ગતિ કર્યા કરે છે. તો આ ગતિને બ્રાઉનિયન ગતિ કીધી છે. મતલબ કલીલ કણો દ્રાવણમાં ફરે છે અને ફરે છે એટલે દ્રાવણ કેવું રહે છે? એ દ્રાવણ કેવું રહે છે? સ્થિર રહે છે. કલીલ દ્રાવણની સ્થાયીતા માટે જવાબદાર છે. સ્થાયીતાનો મતલબ દ્રાવણને સ્થિર રાખવા માટે બ્રાઉનિયન ગતિ જવાબદાર છે. તો આ છે આપણે સિમ્પલ બ્રાઉનિયન ગતિ. નેક્સ્ટ બીજો જો ટોપિક છે આપણો કલીલ કણો પરનો વીજભાર. કલીલ કણો વીજભાર ધરાવતા હોય, ક્યાં ધન વીજભાર ધરાવતા હોય, ક્યાં ઋણ વીજભાર. કોઈ પણ એક જ દ્રાવણ, દ્રાવણ ધારો કે કલીલીય દ્રાવણ છે, ક્યાં ધન વીજભારિત દ્રાવણ હોય તો બધા કણો ધન વીજભાર વાળા જ હોય, બધા કણો ઋણ વીજભાર વાળા જ હોય. ક્લિયર? તો આ રીતે કલીલ કણો વીજભાર ધરાવતા હોય, ક્યાં ધન કે ઋણ. ધારો કે કલીલ દ્રાવણ ધન વીજભારિત સોલ કયા કયા છે? તો આ સોલ તમને લખ્યા છે. કેટલાક ઋણ વિદ્યાર્થી સોલ છે તો આ લખ્યા છે તમને, એ તૈયાર કરવા પડશે તમારે. કે જળયુક્ત ધાતુય ઓક્સાઇડ, એટલે જળયુક્ત એટલે પાણી વાળા, આ પાણી ને આપણા ધાતુનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સ, ક્રોમિયમ ઓક્સાઇડ, Fe2O3, આ બધા છે એ કેવા છે? ધન વિદ્યાર્થી સોલ તરીકે કામ કરશે. બેઝિક રંગક, બેઝિક રંગક તરીકે મિથિલિન જીવ, અને આમાં કેટલાક ઓક્સાઇડ TiO2 અને હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ઓક્સાઇડ નથી પણ આ ઓક્સાઇડ છે TiO2 અને હિમોગ્લોબિન એનો અલગ ઉદાહરણ છે. તો બધા કેવા છે? ધન વિદ્યાભારિત સોલ છે, જે ટૂંકા પ્રશ્ન તરીકે વેરી મોસ્ટ ટાઈમ એ તમને કામ લાગે. નેક્સ્ટ ઋણ વિદ્યાભારિત સોલ કયા છે? તો કેટલીક ધાતુઓ છે, તો કોપર, સિલ્વર, ગોલ્ડ એના સોલ હોય તે ઋણ વિદ્યાભારિત છે. ધાતુના સલ્ફાઇડના સોલ છે As2O3, S3, Sb2S3, CdS, આ બધા ધાતુના સલ્ફાઇડના, આર્સેનિકનો, એન્ટીમોનીનો, કેડમિયમનો ધાતુના સલ્ફાઇડ ઋણ વિદ્યાભારિત છે. એસિડ ડાયસ્ટર આટલે બેઝિક રંગક છે અને આટલે એસિડ રંગક છે. બેઝિક રંગક તરીકે મિથિલિન ડિયુ, એસિડ રંગક તરીકે ઇઓસિન અને કોંગોરેટ, ઇઓસિન અને કોંગોરેટ. અને બીજા પણ છે ઋણ વિદ્યાભારિત સોલ, સ્ટાર્ચ, ગુંદર, જિલેટીન, માટી, ચારકોલ વગેરેના સોલ. તો ધન અને ઋણ વિદ્યાભારિત સોલના અલગ અલગ ઉદાહરણ તમારે તૈયાર કરવાના રહેશે. હવે આપણે જે શીખવાનું છે કે ધન વીજભાર કલીલ સોલ કેવી રીતે, કે આ કલીલ દ્રાવણ ધન વીજભાર કેવી રીતે પ્રાપ્ત કરે, તો વીજભાર કેવી રીતે પ્રાપ્ત કરે છે હવે આપણે જોઈએ છીએ. તો કલીલ કણો પર વીજભાર કેવી રીતે આવે? ધન વીજભાર કે ઋણ વીજભાર. તો જુઓ શું થાય છે. પહેલા તો AgNO3 દ્રાવણ લઈએ, એની અંદર વધારે પ્રમાણમાં KI નાખો. ટેસ્ટ ટ્યુબ લઈ લો, AgNO3 દ્રાવણ અંદર ભરેલું છે, એમાં વધારે KI નાખો, પોટેશિયમ આયોડાઇડ વધારે પ્રમાણમાં, તો AgI ના અવક્ષેપ તમારે બનવાના છે અને KNO3 બનવાનું. સિમ્પલ સમીકરણ છે. સેમ બીજું સમીકરણ છે, AgNO3 ના દ્રાવણમાં KI નાખીએ, AgI બને, એક સરખું સમીકરણ. હવે જોજો આમાં વધારે પ્રમાણમાં KI છે અને આમાં વધારે પ્રમાણમાં AgNO3, ધ્યાન રાખજો. જો વધારે પ્રમાણમાં KI નાખ્યું તો AgI ના અવક્ષેપ બન્યા, આમાં AgNO3 વધારે નાખ્યા તો પણ AgI ના અવક્ષેપ બન્યા. પણ આ જે અવક્ષેપ બન્યા છે એટલે કે આ જે એક પ્રકારનો સોલ બનશે
એની પર કયો વિભાર આવશે તો બંને પર અલગ અલગ વિભાર આવે ક્યારે કયો વિભાર આવે ધ્યાન આપજો જો આમાં કે આઈ નું પ્રમાણ વધારે એનો મતલબ કે એ પ્લસ આઈ માઇનસ દ્રવણમાં છે જ વધારે પ્રમાણમાં છે એજી પ્લસ અને એનો થ્રી માઇનસ બધું જ છે એજી એનો દ્રવણમાં બધા એનો છે અનંત દ્રવણમાં બધા એનો એજી પ્લસ એનો થ્રી કે પ્લસ આઈ માઇનસ તો આમાં વધારે પ્રમાણ કોનું છે તો કે પ્લસ આઈ માઇનસ નું આની પર ખાસ ધ્યાન રાખજો કે પ્લસ આઈ માઇનસ નું પ્રમાણ વધારે છે તો આ જે અવક્ષેપ બને ને એ અવક્ષેપમાં કોમન આયન જે હોય કોમન આયન એ કોમન આયન એનો પસંદગીવાળો આયન બને છે એટલે કોમન આયનને અધિશોષિત કરે છે કયો કોમન આયન બને તો વિચારજો આમાં એજીઆઈમાં તો વધારે પ્રમાણવાળા કયા છે કે અને આઈ છે તો આઈ કોમન બનવાનો એટલે એજીઆઈની સપાટી પર આઈ માઇનસ આવી જશે એટલે એજીઆઈની સપાટી પર આઈ માઇનસ ગોઠવાઈ જાય એટલે આ સોલ્વ કેવો બને છે ઋણ વિભાર સોલ્વ બની જશે નેક્સ્ટ જો બીજું શું થાય છે આ પણ દ્રવણ છે આમાં એજી પ્લસ છે એનો થ્રી માઇનસ કે પ્લસ આઈ માઇનસ બધું છે આમાં આ બધું જ છે આમાં પણ Ag plus છે NO3 minus છે K plus છે I minus છે બધું આમાં પણ છે પણ વધારે પ્રમાણ કોનું છે Ag અને NO3 નું તો આની સપાટી પર પસંદગી વાળા આયન નું અધિશોષણ થાય તો પસંદગી વાળા આયન એટલે કોમન આયન છે કોમન આયન કયો છે આમાં જોજો Agi માં તો Ag અને NO3 નું પ્રમાણ વધારે છે વધારે પ્રમાણ વાળું ચેક કરવાનું તો વધારે પ્રમાણ વાળું કયો છે Ag તો આની સપાટી પર કયો આવી જશે Ag આવી જશે એટલે આ પ્લસ આવ્યો છે એનો મતલબ આ સોલ્વ કેવો બને છે ધન વિભાર સોલ્વ બને છે એટલે કલિલ સોર આ રીતે વિભાર પ્રાપ્ત કરે છે ત્રીજી ગુણ તમને આપ્યા જો એ પણ જોઈ લો શું થાય છે અવક્ષેપની સપાટી પર આવી ગયો છે જો પેલો એજી આઈ નો અવક્ષેપ છે તો આઈ માઇનસ ધારો કે આ ગોઠવાઈ ગયો ઋણ આયન ગોઠવાઈ ગયો ક્યારે ઋણ આયન આવ્યો છે વધારે પ્રમાણમાં કે આઈ નાખ્યો કારણ કે આઈ માઇનસ વધારે પ્રમાણમાં છે દ્રાવણમાં એટલે કલિલની સપાટી પર આઈ માઇનસ ગોઠવાશે કારણ કે કોમન આયન છે આઈ માઇનસ વાળો કોમન થઈ જાય આમાં Ag NO3 વધારે છે એટલે Ag કોમન થઈ જાય એટલે Ag ગોઠવાઈ ગયો Ag આઈ નો અવક્ષેપ છે એની પર આઈ માઇનસ ધારો કે ગોઠવાઈ ગયો છે ધારો કે આ પ્રકારનો સોલ્વ બન્યો છે આ આ સપાટી પર આઈ માઇનસ ગોઠવાયો છે આ આઈ માઇનસ એની બાજુમાં કે પ્લસ થવાનો છે તો આ જે આખો પ્રકારનો સ્તર બનવામાં સોલ્વની ઉપર પહેલો સ્તર બનવાનો એને સ્થિર સ્તર કહેવાય ફિક્સ થઈ જાય આ ધારો કે Ag નો સોલ્વ છે એની પર પહેલા આઈ માઇનસ અને કે પ્લસ ગોઠવાઈ જાય એટલે સોલ્વ પહેલું જે સ્તર બને ફિક્સ થઈ જાય એને ફિક્સ દિયર કહેવામાં આવે સ્થિર સ્તર કહેવામાં આવે પછી બીજું સ્તર આ કે છે તો એની ઉપર બાકીનું બીજું સ્તર આવવાનું એમાં આઈ માઇનસ કે પ્લસ આઈ માઇનસ કે પ્લસ ગમે તે રીતે ગોઠવાતું હોય એટલે દ્રાવણમાં આયનો ફેર કરતા હોય એટલે પ્રસરિત સ્તર કહેવામાં આવે છે પહેલો જે આઈ માઇનસ ગોઠવાઈ ગયો ફિક્સ થઈ ગયો સપાટી પર વિજભાર પ્રાપ્ત કરી લીધો કલીલે આમાં પણ કલીલે વિજભાર પ્રાપ્ત કરી લીધો એજી સપાટી વધારો કે એજી આઈ છે તેની સપાટી પર Ag પ્લસ ગોઠવાઈ ગયો હોય તો આ ફિક્સ થઈ ગયો સપાટી પર Ag પ્લસ I માઇનસ હોય છે એટલે આ ફિક્સ થઈ ગયો એટલે પહેલો સ્તર ફિક્સ થયો છે પછી એની અંદર બાજુનું પર ફેરા કરી Ag I માઇનસ Ag પ્લસ I માઇનસ બરો દ્રાવણમાં આયનો ફેરા કરતા હોય એટલે એ સ્તરને પ્રસરિત સ્તર કીધું એટલે આ ફિક્સ સ્તર કહેવાય અને આ પ્રસરિત સ્તર કહેવાય એની વચ્ચે જે તફાવત ઉત્પન્ન થાય છે પોટેન્શિયલનો એ પોટેન્શિયલના તફાવતનું નામ આપ્યું છે જીટા પોટેન્શિયલ તો આ રીતે કલિલ કણો વિજભાર પ્રાપ્ત કરે છે બીજું જો એક ઉદાહરણ દ્વારા તમને આપ્યું છે કે FeCl3ના દ્રાવણમાં ગરમ પાણી નાખો તમે તો ફેરિક ઓક્સાઇડ બને FeCl3ના દ્રાવણમાં NaOH નાખો તો પણ ફેરિક ઓક્સાઇડ બને Fe2O3 બને તો Fe2O3 XF તો એની સાથે પાણીના અણુ જોડાયેલા હોય એની સાથે પણ પાણીના અણુ જોડાયેલા છે પણ આવી રીતે આ ક્રોસ આવી રીતે લીટી પાણીને આની અંદર Fe3 લખો આ ક્રોસ લીટી પાણી નાખલે OH- લખો એનું રીઝન કે આમાં ગરમ પાણી છે એટલે પાણીનું માધ્યમ છે એટલે સપાટી પર Fe પ્લસ જ આવવાનો ધારો કે ફેરિક ઓક્સાઇડ બની ગયો છે એની સપાટી પર Fe પ્લસ થ્રી ગોઠવાય અને Fe પ્લસ થ્રી ગોઠવાય એટલે વિજભાર કેવો પ્રાપ્ત કરે ધન વિજભાર પ્રાપ્ત કરે એટલે માટે ધન વિજભાર સોલ્વ કહેવાશે એવી રીતે FeCl છે એનો એચ છે તેની પર શું ગોઠવાશે એનો એચ કેવું હોય છે સાંદ્ર હોય છે સાંદ્ર હોય છે એટલે સાંદ્ર હોય છે એટલે OH માઇનસનું પ્રમાણ વધવાનું પ્રબળ છે OH વધી જવાનું આ દ્રાવણમાં એટલે દ્રાવણની સપાટી પર આના જે આખો જે કલિલ હોય એની ઉપર OH માઇનસ ગોઠવાશે એટલે OH માઇનસ ઋણ વિભાર પ્રાપ્ત કરે એટલે સોલ કેવો બનવાનો ઋણ વિભાર બનવાનો તો આ છે આપણો બીજો કલિલનો વિજભાર નેક્સ્ટ ત્રીજો ગુણધર્મ જોઈએ આપણે હવે તો જે હોય છે એટલે ગુણધર્મ આપણો વિદ્યુતકણ સંચાલન જેને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ ઇલેક્ટ્રોફોરેસિસ આ ઇલેક્ટ્રોફોરેસિસ સાધન છે ઇલેક્ટ્રોફોરેસિસ સાધન પદે શું કરવામાં આવે છે તો કલિલ કણો પરના વિજભારનું અસ્તિત્વ ચેક કરવામાં આવે છે અસ્તિત્વ
કે આ કલીલ સલ કયો લિબ્બા ધરાવતો હોય આ કલીલ સલ કયો લિબ્બા ધરાવતો હોય કોઈ આ સાધન દ્વારા પણ ચેક કરી શકાય છે કેવી રીતે ચેક થઈ છે જોજો એક સાધન છે એમાં કેથોડ અને એનોડ જોઈ શકો છો તમે બે દ્રાવણ છે અંદર પાણી વાળું કલીલીય દ્રાવણ છે હવે એની અંદર કલીલ સોલ્ટ ભરેલો છે હવે કલીલ સોલ્ટ ભરેલો છે ધારો કે આપણે ગોલ્ડનો કલીલ સોલ્ટ ભરેલો છે આપણને ખબર છે કે રૂમ વિભરિત કલીલ સોલ્ટ છે પણ ધારો કે તમને સોલ્ટ ખબર નથી ધન વાળા કે ઋણ વાળા છે તો ગોલ્ડનો સોલ્ટ ભરી લીધો એ સોલ્ટ શું કરે પછી સાધનને ચાલુ કરવામાં આવે અને સાધનને ચાલુ કરીએ એટલે ગોલ્ડના જે કલીલ સોલ્ટ છે કલીલ કણો ગોલ્ડ કેવો વિભર ધરાવતો હોય ઋણ વિભર ધરાવતો હોય એટલે આ સોલ્ટ છે ને એ ધન વિભર તરફ ગતિ કરતો દેખાયો આ તરફ એનોડ તરફ અને એ સોલ્ટ આટલે એનોડ પાસે ભેગો થઈ ગયો બધો કલીલ સોલ્ટ એટલે પછી નક્કી કરવામાં આવે કે ગોલનો સોલ આ બધી ધન વિભા તરફ ખેંચાય છે તો ધન વિભા તરફ ખેંચે એટલે આ સોલ કેવો હોવો જોઈએ તો ઋણ વિભા હોવો જોઈએ ધારો કે બીજો સોલ ભર્યો એ એસ તો ઓછી નો આર્સેનિક સલ્ફાઇડ નો આપણે જોયેલા સોલ નો ધન અને ઋણ વિભા નો સોલ છે ને આપણે જોયા છે હવે ધારો કે આ ખબર નથી તમને કયા પ્રકારનો સોલ છે આ દ્રાવણ આપણે ઇલેક્ટ્રોફોરેસિસ સાધનમાં ભર્યો છે અને આ સોલ પણ આ બધી ધન વિભા તરફ ગતિ કરતો દેખાય છે અને પછી આટલે ભેગો થાય છે એનો અર્થ એવો કે આ બંને સોલ કેવો વિભા ધરાવે છે ઋણ વિભા ધરાવે છે એવી રીતે ધારુનો ઓક્સાઇડ લઈએ એના સોલ લઈએ ઓક્સાઇડનો સોલ તો ધન વિભા હોય એટલે બાજુ ઋણ બાજુ ખેંચાવાના એટલે કલીલ કણો પર એના જે સોલ છે એ પર વિભારનું અસ્તિત્વ ચેક કરવા માટેનું સાધન એટલે શું કહેવામાં આવે છે વિદ્યુત કણ સંચાલન અથવા તો એને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવામાં આવે હવે બીજો ટૂંકા પ્રશ્ન તરીકે કલીલ કણોના જે આ ગતિ થાય છે આ તરફ એનોડ તરફ થાય છે કલીલ કણોની કેથોડ તરફ ગતિ થાય છે એ કલીલ કણોની ગતિને આપણે અટકાવી દેવાની છે આ સ્ટોપ પર બંધ કરી આપણે બંધ કરી દઈએ કલીલ કણોની ગતિને ધારો કે અટકાવી દીધી તો આ કલીલ કણો હવે પછી આ એનોડ કે કેથોડ પર આવવાના નથી તો એની જગ્યા કોણ ગતિ કરવાના માધ્યમના કણો એટલે પાણીના કણો ગતિ કરવાના છે પછી દ્રાવણ અંદર ભરેલું છે કલીલીય દ્રાવણ પાણીના કણો એટલે માધ્યમના કણો અંદરથી ગતિ કરવા લાગશે અને એ જે મધ્યમના કણોની ગતિ થાય છે એ ગતિને શું કહેવામાં આવે છે વિદ્યુત પરાસરણ અથવા તો વિદ્યુત અભિસરણ ફરીથી એકવાર કલીલ કણોની ગતિને કોઈ કારણસર આપણે અટકાવી દઈએ અને તો શું થાય છે મધ્યમના કણો એ વિદ્યુત ક્ષેત્ર તરફ ધન અને ઋણ ક્ષેત્ર તરફ ગતિ કરે છે એ ગતિને વિદ્યુત પરાસરણ અથવા તો વિદ્યુત અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રથમ કલીલ સોલના ગુણધર્મો વિશે જોયું છે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ